પાકિસ્તાનની જેલમાં વધુ એક ભારતીય માછીમારનું મોત, જ્યારે અન્ય એક માછીમાર ઓક્સિજન પર હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે પાકિસ્તાનની જેલમાંથી આવેલા ફોને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામને હિપકે ચડાવ્યું છે. બે દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં કેદ ગામના યુવાને પોતાના ઘરે ફોન કરીને જાણકારી આપી હતી કે તેમના સાથી માછીમાર અને ગામના જ વતની જીતુ બારિયાનું અવસાન થયું છે. એટલું જ નહીં, અન્ય માછીમાર રામજી ચાવડા પણ હોસ્પિટલમાં ઓક્સિજન પર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મારો દીકરાનો સાગરનો ફોન આવ્યો તો ઓફ થઈ ગયા ને ભાઈ, એનાથી કેડીની પરખેટી મોબાઈલ કે આ મારા ગામનો માણસ છે તે ઓફ થઈ ગયો છે. તે જરાક હા હું તો જાણ કરી દેમ તો પછી અમને ફોન આવ્યો મોબાઈલમાં, તો અમે પૂછ્યું કે ભાઈ હું તો કે જો નહીં કે આપણા ગામનો જીતુ કરી ભાઈ મરી ગયો છે ને બીજા ભાઈની પણ તબિયત બરાબર નથી ને પણ દાખલ કરી દીધો છે. કે જો કે હાલ પાકિસ્તાનની જેલમાં કોડીનાર તાલુકાના કોટડા ગામના 44 જેટલા માછીમારો કેદ છે, ત્યારે પાકિસ્તાનની જેલમાં સ્થાનિક ભારતીય માછીમારનું મોત નિપજતા આખું ગામ હિપકે ચડ્યું છે. સમગ્ર મામલે માછીમારોએ સ્થાનિક આગેવાન બાબુ પટેલને મળવા પહોંચી માછીમારોને પરત લાવવા માંગ કરી હતી. તો બીજી તરફ પાકિસ્તાનની જેલમાં 600થી વધુ ભારતીય માછીમારો કેદ છે, જેમાં અનેક માછીમારો છેલ્લા 4-5 વર્ષથી કેદ હોવાથી આ માછીમારો વહેલી તકે મુક્ત થાય તેમજ મૃતક ભારતીય માછીમારનો મૃતદેહ પરત લાવવામાં આવે તેવી માછીમાર પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. ઘણા વર્ષથી, આજે 4-5 વર્ષથી અમારા કોટડાના 40-45 છોકરાઓ પકડાયેલા છે. વારંવાર રજૂઆત કરવા છતાં બી અત્યાર સુધીમાં અમને કોઈનો જવાબ મળ્યો નથી. હવે ટૂંક સમયમાં અત્યારે એવા મેસેજ અમને આવ્યા છે કે એક પાકિસ્તાનની જેલમાં કોટડાનો એક છોકરો કે ભાઈ જીતેન જીવા બારૈયા કરીને છે, એને પોરબંદરની બોટમાં હતો અને એ એક્સપાયર થઈ ગયો, એવા મેસેજ અમારા કોટડાના અમુક બૈરાને ઘરે ફોન આવેલો છે પાકિસ્તાન જેલમાંથી. તો એના માટે કરીને બી અમે ઘણી વખતે છોડવા માટે કરીને રજૂઆત અગાઉ કરેલી હતી, પણ કોઈ એનો ચુકાદો નથી મળ્યો. પાકિસ્તાન માણસો જેલમાં છે 45 અમારા ગામના, અને આ છે જીતુભાઈ જે ઓફ થયા છે ને એ મારા જમાઈ છે, હું એને સસરો છું ને જીતુ જીવા બામણી પેલા બારિયા. તો તમને કઈ રીતે ખબર? હવે એને અમને આ બાઈએ સમાચાર મોકલ્યા કે ફોન આવ્યો છે, એટલે ફોનમાં આમ કીધું છે કે જ્યારે ઓફ થઈ ગયા પણ એ કોઈ બીમારી તો નહોતી. હવે હું છું અમને કંઈ ખબર નથી, જ્યાં હું છું ખાવા ખાધા પીધા જેવું છું હોય કે કંઈ તકલીફ થઈ હોય એ કંઈ ખબર નથી. હવે એવામાં પછી આ બીજો છે મારો ભણસ છે, જે રામજી રાજા છે મારો સગો ભણસ છે, એને આને જોઈને એ ફીણા કાઢવા મળ્યો ને બે હાલત પછી પછી બીજા બીજો કોઈ તમને રિપોર્ટ મળ્યો નથી. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.